नमस्कार विद्यार्थियों, फरीथी एक बार सेपी एजुकेशन चैनल मा हूँ चिराग सर आप सौनु हार्दिक स्वागत करू छू। दोस्तों, अपने धोरण 12 साइंस गतिमान विद्युत भारो अने चुंबकत्व चैप्टर चाली रह्यु छे। तो लास्ट ट्यूटोरियल नी अंदर अपने विद्युत प्रवाह धारित वर्तुळाकार रिंग नी अक्ष पर उद्भवतु चुंबकीय क्षेत्र नु सूत्र मेळव्यु हतु। दोस्तों, खूब ज अगत्यनु सूत्र हतु अने खूब ज मोस्ट आईएमपी थियरी कही शकाय। तमे तैयार करी दीधी हशे, हजी पण ना करी होय तो तैयार जोड़े जोड़े करी ज नाखजो, कारण के खूब ज आईएमपी थियरी छे अने ज्यारे परीक्षा आवशे त्यारे आ परीक्षानी अंदर थियरी पूछावानी शक्यता बहु ज छे। तो दोस्तों, खास तैयारी करी नाखजो। आजे आपणे जोवा जई रह्या छीए दोस्तों एक उदाहरण नंबर 6, अति महत्वनुं उदाहरण कही शकाय के आकृतिमां दर्शाव्या मुजब 12 एम्पियरनो विद्युत प्रवाह धारित सीधा तार ने 2 सेंटीमीटर त्रिज्याना अर्धवर्तुळाकार चापमां वाळ्यो छे। શું કર્યું છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપની અંદર વાળી દીધો છે। ધારો કે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે, તો સીધા વિભાગ વડે એટલે નંબર 1 કહીને આપ્યો છે, સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે દોસ્તો। ઓકે, તો મેં આ જે અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો તો એને એક સીધો વિભાગ તરીકે બતાવી દીધો। તો સીધા તાર માટે આપણે કાલે શીખ્યા હતા કે પેલા બાયો સાવર્ટના નિયમ પ્રમાણે B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ I dl ક્રોસ R અપોન R³। પરંતુ એ dl ક્રોસ R બરાબર શું થતું હતું? તો R dl sin થીટા, જે આપણને ખબર જ છે। પરંતુ દોસ્તો, R અને dl જો સમાંતર હોય, સીધા એટલે સમાંતર હોય સીધા તાર માટે, તો થીટા બરાબર કેટલા થશે? શૂન્ય થશે। અને થીટા બરાબર શૂન્ય થાય તો sin શૂન્ય બરાબર શું થઈ જશે? શૂન્ય। તો આપણે અહીંયા લખી શકીએ B ઇઝ ઇક્વલ ટુ શું? તો B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ I dl ક્રોસ R અપોન R³। એનો જવાબ કેટલો મળશે? શૂન્ય, કારણ કે ઉપરનું પદ શૂન્ય, ગુણાકાર શૂન્ય, ભાગાકાર શૂન્ય, એટલે આખો જવાબ કેવો મળશે તમને? શૂન્ય મળશે। ઓકે, તો દોસ્તો, આમ સીધા તારમાં પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B મતલબ શું થયો? ઉદ્ભવતો નથી। ઓકે દોસ્તો, તો ખૂબ જ અગત્યનું કહેવાય। એમાં પાર્ટ B આપ્યો છે કે વસ્તુ એ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત તારને સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે। ધારો કે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે, પરંતુ અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા B કરતા વર્તુળાકાર ગાળાના વડે વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે? અર્ધવર્તુળાકાર કરતા વર્તુળાકારના ગાળા માટે કઈ રીતે જુદું પડે અને કઈ રીતે તેને મળતું આવે છે, એ વસ્તુ સમજવાની છે। તો દોસ્તો, મેં અહીંયા શું કર્યું છે, એક ભાગ બતાવી દીધો છે વર્તુળાકાર, જેના કેન્દ્ર ઉપર લખ્યું છે P। ઓકે દોસ્તો, કેન્દ્ર ઉપર P લખ્યું છે, આપ જોઈ શકો છો અહીંયા મેં નામ આપ્યા છે BCD। અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ DL1 અને DL2 આપેલા છે, જે કેન્દ્ર P આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? તો એક જ દિશામાં મળશે। આપ જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તો DL1 અને DL2 કેન્દ્ર P આગળ ચુંબકીય ક્ષેત્ર તમને મળશે, એ કેવું મળશે? તો એક જ દિશામાં મળશે। આમ આટલા જ વિદ્યુત પ્રવાહનું જો વહન કરતા હોય અને ત્રિજ્યા એટલી ને એટલી, કારણ કે ત્રિજ્યા બંનેની કેવી છે? સરખી, તો આટલી ત્રિજ્યાવાળા વર્તુળાકાર લૂપ, વર્તુળાકાર એના લૂપના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે દોસ્તો? અડધું થઈ જશે। હવે અડધું થાય તો આપણું સૂત્ર હતું B ઇઝ ઇક્વલ ટુ μ0 I અપોન 2R, તો અડધું થઈ જાય તો શું લખાય? B ઇઝ ઇક્વલ ટુ 1/2 μ0 I અપોન 2R। તો μ0 I નીચે 2 × 2 = 4 થઈ જશે, એટલે μ0 I અપોન 4R। હવે તો દોસ્તો, વેલ્યુ જ મૂકવાની છે, μ0 ની વેલ્યુ કેટલી? 4 પાઈ ક્રોસ 10⁻⁷। I ની વેલ્યુ કેટલી? તો 12 એમ્પિયર આપેલી છે। 4 ની વેલ્યુ તો 4, R ની વેલ્યુ ત્રિજ્યા તરીકે 2 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટરમાં ફેરો 2/100 એટલે 0.02। તો કેલ્ક્યુલેટર ની અંદર ગુણાકાર કરીએ છીએ, આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરી શકો છો, મેં મારા કેલ્ક્યુલેટર ની અંદર કર્યો છે, મને જવાબ મળે છે 1884 × 10⁻⁷। 3 ટર્મ આ બાજુ લઈ જો, પોઈન્ટ ખસેડો તો 1.88 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે। ઓકે દોસ્તો,
હવે ત્રીજો એનો પાર્ટ સી આપેલો છે કે પરંતુ આ તારની તેટલી ત્રિજ્યા પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે। હવે દોસ્તો આપણે આખા વર્તુળાકારની અંદર વાળ્યો તો આપણને ખબર ચુંબકીય ક્ષેત્ર મળતું એ પુસ્તકના પાનાને લંબ રૂપે અને અંદરની તરફ મળતું હતું, તો અહીંયા અર્ધવર્તુળાકાર એટલે અહીંયાથી વર્તુળાકાર જ છે પરંતુ એને વિરુદ્ધ દિશામાં વાળવામાં આવે છે, એટલે કે આ રીતે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો થાય, તો વિરુદ્ધ દિશામાં વાળવામાં આવે તો શું થશે? તો જવાબ તો દોસ્તો આમાં જેટલો ચુંબકીય ક્ષેત્ર મળતો હતો એટલો જ મળશે, પરંતુ જે પુસ્તકના પાનાને લંબ રૂપે અંદરની તરફ હતો એની જગ્યાએ ક્યાં આવશે? સમતલને લંબ રૂપે બહાર તરફ। માટે લખ્યું, જો અર્ધવર્તુળાકાર ચાપ બીમાં દર્શાવ્યા પ્રમાણે ઉલટો હોય તો તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિભાગ બીમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું જ મળે, પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે પુસ્તકના પાનાના સમતલને લંબ રૂપે એટલે કે બહારની તરફ મળશે। ઓકે દોસ્તો, તો આમ જોવા જઈએ તો દોસ્તો આ થિયરીકલ એક્ઝામ્પલ છે પણ ખૂબ જ મહત્વનો છે અને સમજવા લાયક છે। ઓકે દોસ્તો, ઘણી વખત પરીક્ષાની અંદર આવો એક્ઝામ્પલ પૂછી લેતા હોય છે। દોસ્તો હવે આપણે એક્ઝામ્પલ શીખવા જઈ રહ્યા છે, એક્ઝામ્પલ નંબર 7। આવો દોસ્તો આપણે એક્ઝામ્પલ નંબર 7 શીખીએ। 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો, ત્રિજ્યાનો સિમ્બોલ છે આર, આર બરાબર આપેલું છે 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવું તો 100 વડે ભાગી દઈશ, 10 ભાગ્યા 100 લખો તો પણ ચાલે, તો 1010 ઉડી જશે એટલે 0.1 મીટર। ત્રિજ્યા ધરાવતો અને ખૂબ પાસ પાસે રહેલા 100 આંટા, આંટાની સંખ્યા માટેનો સિમ્બોલ n, n બરાબર 100 આંટા આપેલા છે। ધરાવતો એક ગૂંચળો ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો I બરાબર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? દોસ્તો આપણે ટોટલી પહેલા સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ તારવ્યું હતું કે μ0 n I r સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર n e 3/2 કાત। ઓકે, હવે કેન્દ્ર ઉપર લેતા હતા એટલે x બરાબર q શું થઈ જતું હતું? 0 લખો, કેન્દ્ર પર હોવાથી x બરાબર 0, x બરાબર 0 તો b ઇઝ ઇક્વલ ટુ શું મળતું? μ0 n I r સ્ક્વેર અપોન 2, x ની જગ્યાએ 0 તો શું વધશે? 2 r સ્ક્વેર n e 3/2, બે ઘાત બે ઘાત ઉડી જશે, અહીંથી બે ઘાત જશે તો શું વધશે? μ0 n I અપોન 2 r, તો આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાના છીએ કેન્દ્ર માટે। તો લખો b ઇઝ ઇક્વલ ટુ μ0 n I અપોન 2 r। ઓકે, μ0 ની વેલ્યુ આપણને ખબર છે 4 પાઈ ક્રોસ 10⁻⁷, n બરાબર આપેલા છે 100, તો n ની જગ્યાએ 100 લખી દઉં, I ની જગ્યાએ 1 એમ્પિયર આપેલો છે, નીચે 2, r ની જગ્યાએ 0.1 લખી શકો દોસ્તો, 0.1। ઓકે દોસ્તો, આપ જોઈ શકો છો અહીંયા 2 2 4 થઈ જશે। ઓકે, 0.1 ને 1 ભાગ્યા હું 10 લખી શકું દોસ્તો, તો શું થશે? 2 × π ની જગ્યાએ 3.14 × 10⁻⁷, 100 ની જગ્યાએ 10⁻², નીચે 1/10, ભાગાકારના ભાગા ક્યાં આવી જશે? ગુણાકારમાં, તો 1/10। ઓકે દોસ્તો, તો શું થશે? 2 × 3.14 એટલે 6.28, અહીંયા 10⁻², અને અહીંથી 10⁻૧, 2 ને 1 3, 7 માંથી 3 ચાલે 10⁻⁴, તો તમને જવાબ મળશે b ઇઝ ઇક્વલ ટુ 6.28 × 10⁻⁴ ટેસ્લા। દોસ્તો ખૂબ જ સહેલો દાખલો છે અને તરત આવડી જાય એવો દાખલો છે। ઓકે, તમારે શું કરવાનું છે દોસ્તો? ઘરે તમારે પુનરાવર્તન થાય, મહાવરો થાય એના માટે 10 સેન્ટીમીટરની જગ્યાએ 20 સેન્ટીમીટર, 100 આંટા છે એ 100 આંટાની જગ્યાએ 200 આંટા, 10 સેન્ટીમીટરની જગ્યાએ 20 સેન્ટીમીટર, 100 આંટાની જગ્યાએ 200 આંટા, અને વિદ્યુત પ્રવાહ તો m9 1 એમ્પિયર લઈ અને દાખલો ગણવાનો છે જેથી તમને પુનરાવર્તન થશે અને દાખલો તમને પાકો કડકડાટ આવડી જશે। ફરીથી બોલું છું દોસ્તો, 10 સેન્ટીમીટરની જગ્યાએ 20 સેન્ટીમીટર, 100 આંટા છે એની જગ્યાએ 200 આંટા, અને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ m ના m રાખી
आज रीते दाखलो गणवानो छे जेथी तमने पुनरावर्तन थशे। ओके दोस्तों, हवे एना जीवन जीवो स्वाध्यायनो पहला नंबरनो दाखलो छे, ई आपणे अहींया जोडे लई लीधो छे। एना जीवो छे जे गणवे तो आपणे गणी करीए, તે આપેલું છે કે 8.0 સેન્ટીમીટર ત્રિજ્યા, તો r બરાબર 8.0 સેન્ટીમીટર એટલે 8/100 મીટર લખી શકાય દોસ્તો। 0.08 મીટર લખો તો પણ ચાલે, 8/100 લખો તો પણ ચાલે। ફરીથી જોઈએ કે 8.0 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એટલે કે r બરાબર 8 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 8/100 મીટર, તથા 100 આંટા વાળા એટલે n બરાબર 100 આંટા ધરાવતા એક વર્તુળાકાર ઘૂંચળામાંથી 0.40 એમ્પિયર એટલે i બરાબર 0.40 એમ્પિયર, એને દોસ્તો હું 40/100 એમ્પિયર લખી શકું। વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ઘૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું, તો આપણે જે સૂત્ર વાપર્યું એ જ વાપરશું કે B = μ0 n i / 2r। म्यू जीरो ની જગ્યાએ લખી શકો દોસ્તો 4 પાઈ ક્રોસ 10⁻⁷ ગુણ્યા n, n બરાબર કેટલા આંટા છે તો 100 ગુણ્યા i, i ની જગ્યાએ લખી શકો 40/100 નીચે 2 અને r ની જગ્યાએ 8/100 એટલે 8 નીચે 100 ઉપર। દોસ્તો અહીંયા 100 100 ડાયરેક્ટ શું થશે, ઉડી જશે। 8 5 40 2 2 4 થઈ જશે, તો શું થશે દોસ્તો પાઈ એટલે 3.14 ગુણ્યા 2 5 10 ગુણ્યા 10 ની માઇનસ 7 ગુણ્યા 100, તો 3.14 10 ની 1 ઘાત 10 ની 2 ઘાત એ 10 ની 3 માઇનસ 7 માંથી 3 જશે એટલે 10 ની માઇનસ 4 ટેસ્લા, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે દોસ્તો 3.14 ગુણ્યા 10 ની માઇનસ 4 ટેસ્લા। તો દોસ્તો સાતમો દાખલો એટલે કે ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 1 બંને સેમ ટુ સેમ એક જ જેવા છે। આપને મેં કહ્યું એ પ્રમાણે 10 સેન્ટીમીટરની જગ્યાએ 20 સેન્ટીમીટર, 100 આંટાની જગ્યાએ 200 આંટા અને પ્રવાહ 1 એમ્પિયર લઈ દાખલો ગણવાનો છે, જેથી તમને મહાવરો થશે અને તમને ગ્રીપ આવી જશે, તમે આરામથી સોલ્વ કરી શકશો અને તમારો પરીક્ષાની અંદર એક પણ માર્ક દોસ્તો કપાશે નહીં। દોસ્તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।